આજે સંસ્કાર ધામ લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન થી પધારેલ અમે અને કોટડા ગામમાં ઉપસ્થિત આપ સૌ આજુબાજુના ગામો મથલ ઉખેડા કાદિયા નાના કાદિયા મોટા અને ટોળિયા આ ગામોમાંથી પધારેલ આપણા સત્સંગી ભાઈ બહેનો અત્યારે આપણે એક સત્સંગના માધ્યમથી અને અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ સંસ્કાર ધામ વતીથી અને નિમિત્ત પુરુષોત્તમ માસ એટલે પુરુષોત્તમ ભગવાનને યાદ કરવા માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ, જેનું માધ્યમ છે સત્સંગ, સંગ કરવાનો છે. અને કોનો સંગ કરવાનો છે? સત્યનો સંગ કરવાનો. તો અહીંયા જે પણ કહેવાય કે ત્યાં સંભળાય એના વચ્ચે એક સૂક્ષ્મ પ્રક્રિયા છે અને એને કહેવાય વિચારોની આપ લે. અહીંથી શબ્દો દ્વારા એક વિચારણા કહેવામાં આવે અને તમારે તમારા મનની અંદર એ વિચારોને સાંભળવાના હોય અને સમજવાના હોય. એ ક્યારેક એ બંનેની ગતિ એક નથી થતી, કારણ કે ઘણા બધા વિક્ષેપો હોય છે. એમાં મુખ્ય છે મળ, વિક્ષેપ અને આવરણ. આ જ્ઞાન માટેના અવરોધક પરિબળો છે. એટલે હમણાં સુધી તો આપણા બધાની વિચારણા એવી હશે કે સંસ્કાર ધામમાંથી આવે છે, સત્સંગ કરશું, ધર્મસભા છે, તો શું કહેવામાં આવશે, કોણ આવશે, કયા વિચારો લઈને આવશે, પુરુષોત્તમ માસ છે. તો સૌથી પહેલા શરીર રૂપે તો આપણે અહીં આવી ગયા. હવે જે વિચારોની આપ લે કરવાનું માધ્યમ છે ને આપણું, એ છે મન. હવે મન અત્યારે આવા બધા વિચારોમાં પડેલું છે, શું અને કેવું અને કેમ, તો આપણે એને પહેલા શાંત કરવાનો પ્રયત્ન કરીએ. અધ્યાત્મ દ્રષ્ટિકોણથી આ મનને શાંત કરવા માટેની એક સિમ્પલ વૈદિક પ્રક્રિયા છે, આપણે સૌએ સાથે ભાગ લેશું. ઓમકારનો 3 વખત નાદ કરવાનો. તો પહેલા કમરથી સ્વસ્થ બેસી જઈએ, સીધા બેસી જઈએ. ખુરશી ઉપર હો તોય ભલે, નીચા હો તોય ભલે, જ્યાં હોઈએ ત્યાં 90 અંશ ખૂણા ઉપર બેસીએ, પણ શરીરને ટટ્ટાર ખેંચવાનું નથી, સુખાસનમાં બેસવાનું. પછી હાથ બેને એકબીજામાં પરોવી અને ખોળામાં એ એકદમ સિમ્પલ રીતે હળવાશથી મૂકી દઈએ. અને હવે બચી આ જગત દ્રશ્યમાન, દ્રશ્યને જોનાર આંખ. આંખ જુએ એટલે વિક્ષેપો ઊભા કરે, એટલે આંખને ધીમેથી બંધ કરી દઈએ. જબરદસ્તી જોરાઈથી દબાવવાની, મીચવાની નથી, આંખ બંધ. પહેલા 3 વખત ઊંડા શ્વાસ લેશું અને ધીમેથી છોડશું. 4થી વખતે ઊંડો શ્વાસ લઈ અને છોડતી વખતે અકાર, ઉકાર અને મકાર, એટલે ઓમમાં 3 અર્ધમાત્રા, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, આ 3 બ્રહ્મા ઉત્પત્તિ, વિષ્ણુ પાલન પોષણ
અને વિસર્જન કરનાર, સંહાર કરનાર મહેશ એટલે શંકર, આ ત્રણેયનું એક જ પ્રતીક કહે હોય તો એનું નામ છે પ્રણવ. અને પ્રણવ એટલે ધ્વનિ, શબ્દ નહીં, પરંતુ લખવા માટે અ, ઉ અને મ એટલે અકાર, ઉકાર અને મકાર ત્રણનો ઉલ્લેખ શબ્દ દ્વારા કરવામાં આવે એને ઓમ શબ્દ કહેવાય. તો પરમાત્માના પુરુષોત્તમને ઓળખવા માટે આપણે સૌ ત્રણ વખત ઓમકારના જ લેશું. તે પહેલાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ. શાંતિ શાંતિ શાંતિ. આપણા ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણની સ્તુતિ એક સાથે. શાંતાકારં ભુજગ શયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગન સદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાંતં કમલનયનં યોગી બિરધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી, સત્ય સનાતન ધર્મ કી, અપને અપને ગુરુ માત પિતા કી, વેદ નારાયણ ભગવાન કી, હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. જય લક્ષ્મીનારાયણ. પરમપિતા પરમાત્મા જગત નિયંતા અને આપણા સૌને ઉત્પન્ન કરનાર, પાલન પોષણ કરનાર અને વિસર્જન રૂપે સંહાર કરનાર એવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણેયનું ઉત્પત્તિનું કારણ એવા નિરાકાર નારાયણને હું વંદન કરું. આપ સૌ આત્મીયજનોમાં બિરાજમાન ચૈતન્ય ચેતન પરમાત્માને હું વંદન કરું. અને આજના આ પવિત્ર માસ, પુરુષોત્તમ માસ, અને બીજું નામ છે કયો માસ, અધિક માસ, આવા જ્ઞાન અને વિજ્ઞાનની સાથે જોડાયેલ એવા ત્રણ વર્ષે આવતા પવિત્ર માસની આ ધર્મસભા, 13મી ધર્મસભા, આ અધિક માસ નિમિત્તે આજે કોટડા મુકામે, એટલે 18મો દિવસ અધિક મહિનાનો, અને આમ વદ
ત્રીજ આ ચોથ થઈ તો વચ્ચે એક તિથિ ક્યાંક ડબલ થઈ ગઈ હતી તો બરાબર અમે લખેલું વાંચીએ અમને બીજું ખબર ન હોય આ બેનો છો એટલે આ ધર્મ સંચવાણો હોય વાર તહેવાર શું એ ભાઈઓને ખબર ન હોય પાયા કે ભાઈઓ એ બધાએ આ બધી ધર્મ કામની જવાબદારી કોને સોંપી દીધી હે બેનોને સોંપી દીધી હે એટલે પછી ભાઈઓએ કરવાનું હતું ધર્મકામ ભાઈઓએ કાંઈ ન કરવાનું પણ કથામાં તમે ભાઈઓને સાથે બેસાડતા હશો ને ભાઈઓને શું કામ મનાઈ કરો ના તમે બે સાથે બેસાડવાની જો એક વસ્તુ પહેલી સમજી લઈએ કે અમે આવ્યા પેલા પાછલા બાણેથી અંદર લીધા પછી ઠંડા ગરમ કર્યા પછી વળી પાછા એ દરવાજેથી ફેરો કાઢીને બારે લઈ આવ્યા ઔપચારિકતા રૂપે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની ચાંદીની સોનાની મૂર્તિ કે જે આપણા ઈષ્ટદેવ સંસ્કારધામમાં આપણા કચ્છ અને કચ્છથી બહાર જેટલા બી લક્ષ્મીનાના મંદિરો એનું સેન્ટર એટલે કેન્દ્ર સ્થાન ત્યાં આપણા ઈષ્ટદેવ 2011માં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બિરાજમાન કરેલા છે અને ત્યાં એ મૂર્તિની પાસે એનું એક પવિત્ર સ્થાન છે અને ત્યાં આ મૂર્તિને આપણે ત્યાં બેસાડેલા છે એટલે એની પાછળ છે એ ચલિત મૂર્તિ કહેવાય એટલે પાન મૂર્તિ કહેવાય જ્યારે અમે ભગવાનને જે લઈને આવ્યા એ મૂર્તિને ચલિત મૂર્તિ કહેવાય લઈ જઈ શકીએ આપણે બધે અને તમે જ્યાં ગામવાળા વ્યવસ્થા કરી હશે ત્યાં આ પહેલો પ્રસંગ પૂરો થશે એટલે પાંચ ઘરે જે ભાગ્યશાળી હશે અને જે તમે નક્કી કર્યા હશે ત્યાં પાંચ પ્રહરની પૂજા કરેલ એવા આપણા ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણની ચલિત મૂર્તિ લઈ અને આપણે પાંચ ઘરે પધરામણી કરશું અને ત્યાં પૂજા વિધિ થશે આપણા બ્રાહ્મણ પણ ભૂદેવ પણ સાથે આવ્યા છે અને આપણીને પૂજા કરશું પાંચ જગ્યાએ એને તમે લગભગ નક્કી કરી જ રાખ્યા હશે એ છેલ્લે તમે નામ લેજો એટલે ખબર પડશે સૌથી પહેલા હશે અને પહેલા લઈને એમના હસ્તે અહીંથી મૂર્તિને પ્રસ્થાન કરાવશું આપણે બધા સાથે રહેશું હવે મુખ્ય મુદ્દો છે અહીંયા આ આવેલા આપણા ભગવાન લક્ષ્મી નારાયણ હવે લક્ષ્મી નારાયણને પુરુષોત્તમ માસે આપણે ચલિત મૂર્તિના રૂપે લઈ આવીને અહીંયા બિરાજમાન કર્યા તો તમે અમને ત્યાં બહાર શું કર્યું ભગવાનને તિલક કર્યા અમને બધાને તિલક કર્યા એટલે અમારી ફરજ બને કે 13 ગોતીડાઓ બહેનોએ તૈયાર કરાવ્યા હતા એ ગોતીડાને અમે વધાયા એટલે હવે પરસ્પર શું થઈ ગયું દેવો ભવ પરસ્પર દેવો ભવ એટલે હવે આપણે અમે ને તમે હવે નહીં બોલવાનું તમે અમને બનાવ્યા ને તમારા તો તમે અમારા છો એટલે અમે તમારી ગણે આવ્યા ને એટલે હવે અહીંયા પારકું કોઈ નથી અહીંયા આપણે પોતાનો ભાવ આપણાનો ભાવ આવવો જોઈએ અમે હવે અલગ નથી ને તમે હવે અલગ નથી પછી ટોળિયા ના હોય કે કાદિયા ના હોય અને આપણે અહીંયા સત્સંગના માધ્યમથી પુરુષોત્તમ માસ નિમિત્તે અધિક માસ નિમિત્તે પુરુષોત્તમને ઓળખવાનો પ્રયાસ કરવાનો છે નિમિત્તે પુરુષોત્તમ માસ અને ઓળખવા પુરુષોત્તમ માસને તો ઓળખવાનો પ્રયાસ કરશું ચોક્કસ બસ આ વિષય પર જ હું કહેવા જતો હતો અને ભાઈએ સાદ આપી દીધો ધન્યવાદ એટલે ઉપનિષદની એક પ્રક્રિયા છે આપણે સત્સંગ કરીએ ને હમણાં તો પોતપણું તો લાગે કે જ્યારે હું કાંઈક બોલતો હોઉં અથવા મને એમ લાગે કે સામાન્ય નાના નાના પ્રશ્નો હે એ હું તમારી સામે પૂછું તમને કે આ ગામનું નામ શું તો તમે તો કહી નાખશો ને કે કોટડા એ આ ગામનું નામ એમ એમ તમારે જવાબ દેવાનો ભાઈઓ આપશે અને બહેનો આપશે હવે ભાઈઓ જવાબ જલ્દી આપેરા કે બહેનો જલ્દી આપેરા
એ કોટડા ગામમાં મારે જોવાનું હોય, સામાન્ય મામૂલી જ પ્રશ્નો હશે, આપણે બધા સાથે રહેવા માટેની આ પ્રક્રિયા અને ઉપનિષદની પ્રક્રિયા કહેવાય. કારણ કે જેના અન્ન એક એના હા સંવાદિતા કરીએ આપણા બધાની, તો ભાષા એક થાય તો આપણા મન એક થાય. અને સૌ પ્રથમ જ મેં કહ્યું કે ઓમકારનો નાદ આપણે એટલા માટે લઈએ છીએ કે આપણા બંનેના બધાના વિચાર એક થાય, અને વિચાર એક કરવા માટે મન માધ્યમ છે. મન શાંત હોય તો આપણને સારા વિચારો આવે, મન શાંત ન હોય તો તમે ગમે એટલી ધાર્મિક પુસ્તિકાઓ વાંચો, મંદિરમાં જઈને બેહો, પણ તમને ત્યાં શાંતિ ન મળે. એટલે મન શાંત હોવું જરૂરી છે. અને આ ઓમકારનો નાદ ને એ આપણે શાંતિનું પ્રતીક, શાંતિ કરવા માટે ઓમકારની નાદ એ પ્રક્રિયા. હવે હું અહીંયા છે વાળી ભાષા બોલું સારું લાગશે કે આપણી હે વાળી ભાષા બોલશું તો સારું લાગશે? હાલશે ને? જય ભગવાન, વધારે આનંદ થશે. તો આ મહિનાનો નામ બે આપે, કયા? કે અધિક મહિનો અને પુરુષોત્તમ મહિનો. તો અધિક મહિનો એ જ પુરુષોત્તમ મહિનો હોય કે પુરુષોત્તમ મહિનો એ અધિક મહિનો હોય? હલો, સિમ્પલ જવાબ એ. હવે જવાબ આપવાનો હોય તમારે, હા બસ, કેવો સિમ્પલ સાદો પ્રશ્ન ને સાદો જવાબ, બે એક જ હે. અહીંયા જ્ઞાન અને વિજ્ઞાન જોડાયેલું હોય. અધિક મહિનો કેમ? આ આપણને ધાર્મિક કાર્યને સમજવા માટે જે દ્રષ્ટિ આપે, જે વિચાર આપે, એ વિચારને અધ્યાત્મ વિચાર કહેવાય. એટલે ધર્મ અને અધ્યાત્મ શબ્દ અલગ હે તો અર્થઘટન પણ અલગ હે. આપણે ભલે ને ભેળું બોલીએ, ધાર્મિકતા એ જગતના દ્રશ્યમાન પદાર્થ વસ્તુ નામ આકારિત એ જગત સાથે કરવાની ક્રિયા, પરમાત્માને માધ્યમ બનાવી, યજ્ઞ યજ્ઞાદિ કરીએ, પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, પૂજા કરીએ, અહીંયા આવીને હમણાં આપણે આરતી ઉતારી, આરતી ઉતારી અને જળથી શાંત કર્યા, ભગવાન કને અહીંયા મૂક્યા, શુભારંભ કર્યો, દીપ પ્રાગટ્ય કર્યું, પ્રાગટ્ય એટલે પેદા નથી થયું પરંતુ એ જ્યોત રૂપે સૂર્યની સાક્ષી પૂરે આપણી સામે પ્રત્યક્ષ રૂપે આવે, અને પ્રત્યક્ષ રૂપે હોય ને પાછું જતું રહે. એટલે આવે અને જાય, એટલે આવવાને જવાવાળી જે પણ વસ્તુની સાથે રાખી, ભગવાનને વચ્ચે રાખી, પરમ તત્વને સાથે રાખી અને જે પણ ક્રિયાઓ કરીએ એ ક્રિયાઓને ધર્માદા ધર્મ પ્રક્રિયા કહેવામાં આવે. સ્પષ્ટ થઈ ગયું? પણ હવે આ ધાર્મિક જે પણ ક્રિયાઓ હે, બ્રાહ્મણો દ્વારા જે કરવામાં આવે એને બીજો શબ્દ પણ કહેવામાં આવે. એ ભણવા પણ એ જાય, કાશી જાય, મથુરા જાય, જ્યાં પણ જાય, અલગ અલગ ઘણી બધી આપણે ભારતમાં એવી જગ્યાઓ છે કે ત્યાં એમને શીખવા જાય, વૈદિક પરંપરાથી શીખવા જાય. પણ શીખીને આવ્યા પછી અહીં શું કરે? પૂજા પાઠ કરે, યજ્ઞ યજ્ઞાદિ કરાવે, વિવિધ વિવિધ કરાવે, ઘણા બધા ટાઈપના યજ્ઞો હોય, બધા યજ્ઞો કરાવે. પણ એ કર્મ કરાવે એ કેવા કર્મ કહેવાય? કર્મ કાંડ. એટલે કાંડ એટલે તમે વિરુદ્ધાભાસી નહીં સમજવાનો, એને આપણે નેગેટિવ નહીં સમજવાનો, પોઝિટિવ સમજવાનો કે કાંડ કરો પરંતુ પરમાત્મા માટે થતી ક્રિયા છે, પણ વિધિ છે એટલે વિધિના હિસાબે એને કર્મ કાંડ કહેવામાં આવે. તો હવે અધ્યાત્મમાં અને આના વચ્ચે ફરક કેટલો? તો શાબ્દિક તો મેં તમને કહી દીધું, પણ એમ સીધે સીધું સમજાશે નહીં. એટલે આપણે થોડુંક નાનું એક્ઝામ્પલ લઈને ફેરા થયા હાલી જરાક. હવે આ ધાર્મિક કાર્ય આપણે શું કામ કરી રહ્યા? આપણા ભગવાન ઈષ્ટદેવ કોણ? લક્ષ્મીનારાયણ. આપણા કુળદેવી કોણ? ઉમિયામાં. તો ઉમિયામાં અને લક્ષ્મીનારાયણ ભગવાન અત્યારે આપણા અમે બિરાજમાન કે નથી? તો આપણે એને પાન રૂપે, ચલિત મૂર્તિ રૂપે એ બેસાડ્યા, પણ ગામમાં આપણા મંદિરે એમાં બેસાડ્યા કે નહીં? પ્રતિષ્ઠા કરીએ કે નહીં?
तो ये प्रतिष्ठित कर्या है, कर्मकांडो कर्या है, विष्णु याग कर्या, एवा कोई पण बीजा याग करिया आपणे के जेमा परमात्मा नी साक्षी दई अने पछी बे दिवस अटी दिवस त्रण दिवसे आपणे पछी एने मूर्ति ने त्यां स्थापित करिए, त्यारे स्थापित करी त्यारे बीजो शब्द लखाय पत्रिकामां लखेलो होय अने ब्राह्मण पछी एम के हवे प्राण प्रतिष्ठा थई गई, हवे आनी पूजा आरती चालू। प्राण प्रतिष्ठा थाय एनी पछी पांचे प्रहरनी पूजा करवी पड़े, ब्राह्मण द्वारा करवी पड़े। हवे अहीं आगळ ब्राह्मण जे गाममां नथी मळता अथवा कोई कारणसर ब्राह्मण नो मेल नथी पड़तो, पड़्यो तो छतां छूटी गया है, त्यां ज्यां पण आपणो ज भाई नाही धोई पवित्र भाव थे निर्दोष भावे ई जो भगवान नी पूजा करतो होय तो ई पूजा अर्चना पांच प्रहर नी करे तो हाले के ना हाले। अले हवे आपणे आ कोटड़ा गाम ई भीमजी बापा ने सामजी बापा ना आवा आवा सूरो अहींया थई गया है अने ज्यां આજે અમને જાણ થઈ, આટલા વર્ષથી અહીંયા આવતા જતા હતા પણ ખબર નહોતી, પણ ઈશ્વરભાઈએ કહ્યું કે આખા કચ્છના ગામો ગામનો ઇતિહાસ અહીંયા અમારી ઓફિસમાં સંગ્રહેલો પડ્યો છે। એક વખત તમારે કોટડા ગામને ખૂબ તાળીઓ વધાવી લઈએ કે જેને પોતાના ગામનો ઇતિહાસ જોઈતો હોય તેને પણ અહીંયા કોટડાનો સહારો લેવો પડે। તો કોટડા કેવું હોય, ખીલાનું ગામ હે, કારણ કે અહીંયા આપણે સમાજને રાહ દોરી દેનાર બાપાઓ પણ અહીંયા ના હતા। અને તમે જે અહીંયા વચન બોલ્યા, મને જે સાંભળો તું એ તમે જે મને કહ્યું કે આપણો કણબી ભાઈ નિર્દોષ ભાવે નિસ્વાર્થ ભાવે જો પૂજા પાઠ કરતો હોય ભગવાનની, તો શું કહ્યું તમે બધાએ, હાલે મને જાણવા મળ્યું, અમે જાણવા માટે તો આવ્યા અહીંયા। હવે આ નક્કી આપે કેમ કર્યો કે બ્રાહ્મણના પેટે જન્મેલો બ્રાહ્મણ જ ખપે, અને અહીંયા ગામે આપે નક્કી કર્યો કે બ્રાહ્મણ ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ બ્રાહ્મણ જેવો જો આપણો ભાઈ હોય તો એ પૂજા કરી શકે, આનો નિર્ણય આપે કોને આધારે લીધો? હેલો, હે વાત સાચી છે તમારી, આપણા વ્યવહારિક સંજોગોમાં બરાબર સમય ને સંજોગ, પણ સમય અને સંજોગ તો ઠીક આપણે નમાવે, પણ આપણે નિર્ણય લીધો ને, ખાલી સમય સંજોગથી નિર્ણય નથી લીધો, પરમાત્માને વચ્ચે રાખીને નિર્ણય લીધો કે આ નિર્દોષ ભાવે નિસ્વાર્થ ભાવે પૂજા કરે એ પૂજા હાલશે, કારણ કે ત્યાં આગળ એને જે પણ કરી રહ્યા ને એ કર્મકાંડ જે પણ ક્રિયા કરી રહ્યા એ બ્રાહ્મણ શરીર દ્વારા જે બ્રાહ્મણે એના કરતા પણ ઊંચી ભાવનાથી કરી રહ્યો એ, એટલે એ હાલે, એટલે એ શું થઈ ગયો, એ પોતે બ્રાહ્મણ થઈ ગયો, જે બ્રહ્મના વિચારમાં હે, જે સર્વ જગત દેખાય રહ્યું અથવા નથી દેખાતું એવું દ્રશ્યાદ્રશ્યમાં જે બ્રહ્મ તત્વને ઓળખેરો, આ પરમાત્મા સર્વ વ્યાપ્તે એવું જાણે રહ્યો, માત્ર મૂર્તિમાં જે એટલું નહીં, દરેક મૂર્તિમાં હે, મૂર્તિ નથી એમાં પણ હે, આવો જેને ભાવે તો એ બ્રાહ્મણ કરતા ઉતરતી કક્ષાનો નથી, એના કરતા ઊંચી કક્ષાનો હોય, એ જ બ્રાહ્મણ હે કે જે સતત એની ચિંતન બ્રહ્મમય હે, અને બ્રહ્મમય હોય ને એ જાત નાત જોવાની કોઈ જરૂર નથી। બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન। હવે થોડીક વ્યવહારિક વસ્તુ કે આવું કામ કરવાથી આપણો જ ભાઈ નિસ્વાર્થે નિર્દોષ ભાવે જો મંદિરમાં પૂજા પાઠ કરતો હોય, એક ઉદાહરણ છે શ્રી રામનગરનું, અમે ધર્મ પ્રચાર સમિતિ ગઈ હતી અને ત્યાં અમે જોયો જાણ્યો, અને એ ભાઈ જ્યારે પગે લાગવા માંડે ત્યારે મને કહ્યું, બ્રાહ્મણ તમે ક્યાં પગે લાગો રહ્યા? તો એ કે હું બ્રાહ્મણ કુલનો નથી, હું કણબી આવું કે તઈ, મને આનંદ થયો, તમે નિર્ણય લઈ બેઠા હો, પણ જ્યારે ઈશ્વરભાઈ કહ્યું એવો સમય અને સંજોગ આવે ને ત્યારે સમય અને સંજોગને ધ્યાનમાં નહીં લેવાનું, પણ પરમ તત્વને પરમાત્માને જે સતત પોતાની અંદર લઈ અને જેવું આવું કામ કરતો હોય ને તો એને પૂજા કરવાનો અધિકાર,
આવું શાસ્ત્ર કહેરું. કોણ કહેરું? શાસ્ત્ર કહેરું. અહીંયાથી જે પણ વચન બોલાય ને કે હું બોલતો હોઉં ને, કદાચ કોઈ શબ્દો મારી પાસે લેવાઈ જતા હોય, પણ જે વચન હોય ને એ શાસ્ત્રના હે. હું શાસ્ત્રના આધાર વગર કાંઈ બોલી કે કાંઈ કહી શકું નહીં, કારણ કે અમને ગુરુએ બાંધેલા હોય. કારણ કે અમે પોતે આજે 19-20 વર્ષ થી મનન આશ્રમ જાડેશ્વર ભરૂચ જે વેદ ઉપનિષદ ભણતા હોઈએ અને ત્યાં જે અમને કહેવામાં આવતું હોય ત્યાં નીતિ નિયમ યમ નિયમ આસનમ પ્રાણાયામ આ બધી પ્રક્રિયા કરાવે ત્યારે નિયમ અમને બાંધવામાં આવે. એટલે અહીંયા આગળ અમને બોલવું હોય ને તો સત્ય જ બોલવું પડે. અસત્યનો સારો લઈને અમે બોલી ન શકીએ. સામેનાને શું લાગશે એનો વિચાર કરવાની અમને જરૂર નથી. એટલે તમને જે પણ મેં કહ્યું એ શાસ્ત્રના આધારે કહ્યું હોય અને કોટડા કે કોટડાની આજુબાજુના ગામો જે પણ ઉપસ્થિત હોય અથવા આજુબાજુ ભાઈઓને ક્યાં તમારી સલાહની જરૂર પડે તો જરાય ખચકાયા વગર આપણો ભાઈ બે જ ગુણ એના અંદર જોવા કપે, નિસ્વાર્થ ભાવ અને નિર્દોષ ભાવ અને પરમાત્મા પ્રત્યેની પ્રીતિ જેને હોય એ આપણો કણ બી આરતી પૂજા કરી શકે. બરાબર? બરાબર. ઓકે, હવે કદાચ આમાં ક્યાંય નાનો મોટો વાંધો વચકો આવ્યો, તમને કોઈ પ્રશ્ન પૂછે કે કોઈ શંકા કુશંકા કરે. કારણ કે માણસ માત્ર કેવું હોય, વિચિત્ર પ્રાણી હોય. જેને જ્ઞાન ન હોય ને એને કહેવાય વિદ્યા ન હોય. જ્ઞાન એટલે વિદ્યા અને એવો એક ઉદ્દેશ્ય હે શાસ્ત્રમાં કે વિદ્યા વિહીના પશુ સમાન. જેની પાસે જ્ઞાન ન હોય વિદ્યા ન હોય ને એ માણસ હોવા છતાં પશુ સમાન. હવે આવા પશુ સમાન ક્યાંક તમારી કને વાંધો વચકો લઈને આવે કે તમે કેમ તમારા મંદિરમાં બ્રાહ્મણ કણબી થઈને તમે પૂજા પાઠ કરાવો રહ્યા, તો એને તમારે જરા સંકોચ વગર, ઇંગ્લિશમાં કહેવાય 24/7, ગુજરાતીમાં કહેવાય 24 કલાકનો દિવસ અને 7 દિવસનું અઠવાડિયું, ગમે ત્યારે તમે સંસ્કારધામ આવજો. શાસ્ત્રના આધારે એને આપણે સમજાવવાનો પ્રયત્ન કરશું. બરાબર? કોઈ ચિંતા કરવી નહીં. પૂજા કોની કરવી એ? હા, કયા ભગવાનની? લક્ષ્મીનારાયણની. કુળદેવી ઉમિયામાની. તો મહિનો કયો એ? પુરુષોત્તમમાં. તો પુરુષોત્તમમાં ને આપણા લક્ષ્મીનારાયણમાં કાંઈ ફેરે કે એક જ? એમાં એક જ. અહીંયા છબીમાં બેઠા એ ભગવાનનું નામ શું હે? લક્ષ્મી માતાની જે બાજુમાં ઊભા એનું નામ નારાયણ. હમણાં આપણે કીધું કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એમાં બ્રહ્માનું કામ એ ઉત્પત્તિ કરવી, આ જગતની આખી ઉત્પત્તિ કરી એ બ્રહ્માએ કરીને પોતે બ્રહ્મા શું થઈ ગયા? અલોપ થઈ ગયા. અલોપ ન થયા, એ લય થઈ ગયા. શેની અંદર? આપણી અંદર, બધાની અંદર. જે દેખાય ન દેખાય બધાની અંદર બ્રહ્મ તત્વ તો છે જ. પછી સંવાર કોણ કરે? ક્ષીર થઈ જાય ત્યારે, મોટું થઈ જાય, ગેડું થઈ જાય, ઇમારત પડવા પડે તો પછી એનો સંવાર કોણ કરે? તો કે શંકર ભગવાન, મહેશ ભગવાન, શિવ ભગવાન, એનો સંવાર કરે. તો હવે જન્મ્યા ત્યાંથી મરે ત્યાં સુધી વચ્ચેનું કામ એ કોણ કરે? કોણ કરે? વિષ્ણુ આપણા ઈષ્ટદેવ ખરા કે નહીં? તો આપણા ઈષ્ટદેવ કેટલા થયા? નારાયણ, નારાયણ આપણા ઈષ્ટદેવ કે વિષ્ણુ આપણા ઈષ્ટદેવ? હે? તો પેલા વિષ્ણુ કેવું હતું ને તમને? તો મને આવડું બોલવું ના પડ્યું હોત ને. પણ મૂર્તિ જે બેસાડી એનું નામ શું હોય? આ નારાયણ કે વિષ્ણુ? વિષ્ણુ હે કે નારાયણ? હજી મને કહો, નહી તો પછી ભાઈઓ જવાબ દઈ દેશે. હા, સહેલો સહેલો જવાબ ભાઈઓ દેશે. ભાઈઓ, આ મૂર્તિ એ વિષ્ણુની હે કે નારાયણની હે? હે? અચ્છા, નારાયણની. તમે હવે જ્ઞાનની ત્રીજી કક્ષાએ પહોંચી ગયા. પહેલો પગઢિયું ચડ્યા પહેલા, બીજું પગઢિયું ચડ્યા અને હવે ત્રીજા પગઢિયે ચડ્યા. તો આપણે વિષ્ણુ વિષ્ણુ કેમ કહી રહ્યા? અવતાર વિષ્ણુ હોય તો આ મૂર્તિ એ વિષ્ણુની નથી ને? હવે લક્ષ્મીજી અને વિષ્ણુની મૂર્તિ નથી ને? હવે આ
હજી વિચાર કરી લેજો, હા આપણે નક્કી કરવું હોય આજે કોટડામાં. આવે ત્રીજું પગઢિયો ચડી ગયા, જ્ઞાની લોકો તમે બધા, પણ ક્યાં સુધી જ્ઞાન એ હું જાણવા તો આવ્યો. હલો, અચ્છા આપણે એમ નહીં સમજાય, આપણે કઈક બીજું કઈક આધાર લઈએ. લો શંકર ભગવાનના, હવે આ શ્રાવણ મહિનો આવશે ત્યારે શંકર ભગવાનનો, અને આ અધિક મહિનો એ છે તો શ્રાવણ જ, પણ અધિક મહિનો હોવાથી એને પુરુષોત્તમ માસ કહ્યો. એટલે પુરુષોત્તમ એ કોણે? વિષ્ણુ ભગવાન જ ને? નારાયણ ભગવાન જ ને? તો નારાયણ કે વિષ્ણુ હોય, બે માંથી એક તો નક્કી કરો હમણાં. હા પર્યાય અલગ, તો પર્યાય ને પેલો જાણવાનો પ્રયત્ન કરીએ કે જો શંકર ભગવાનના શિવ સહસ્ત્ર નામ આવું સાંભળ્યું હોય ને, પૂજાપાઠ થતી હોય શ્રાવણ મહિનામાં, હજાર નામોની પબડી મૂકવામાં આવે અથવા પ્રસાદ મૂકવામાં આવે કોઈ પણ વસ્તુ લઈને, એવું ને એવું એક હજાર નામ બીજું હે? હા હવે તમે ચોથે નહીં પાંચમે પગઠે પહોંચી ગયા. કોટડા ગામ જ્ઞાની છો એટલે હું જ્ઞાની છો એટલે સમજીને જ્ઞાનની વાત કરું રહું. વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, વિષ્ણુ સહસ્ત્ર નામ એટલે નામ કે ના લખ્યું એને માય, તો આપણે ખબર હે ને કે આ નામ વિષ્ણુ ના નારાયણ ના નથી, ચોપડીમાં લખી નાખ્યું હોય અને જો લખેલું વંચાય અને લખેલું જાચું હોય, મોઢાનું કોઈ દિવસ મનાય નહીં. આપણા શાસ્ત્રો એમ કહેરા કે એ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી હે, એટલે વિષ્ણુના હજાર નામ હે. તમે આમે હે ને આમે એમ નહીં હાલો, અત્યારે એક જ વસ્તુ આપણે હાલીએ તો શું થશે કે દિશા મળશે આપણને, કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પુસ્તિકા ગ્રંથ છે અને જે આપણે પૂજા વિષ્ણુની આપણે કરીએ. હવે જે વિષ્ણુની આપણે પૂજા કરીએ વિષ્ણુના હજાર નામે, તો હવે એ નામનો બે ચાર નામનો આપણે ખાલી ઉલ્લેખ કરીએ. ચાર ધામ આપે જઈ રહ્યા ને, તો યમનોત્રીથી ચાલુ થઈને છેલ્લું ધામ એનું નામ શું? બદ્રી, હા શ્રીમન, લક્ષ્મી, સત્ય. હવે જો આમ હજાર નામ હે, હજાર નામમાં નામ આગળ હે ઈ અલગ હે, પણ પાછળ શું લાગી જાય રહ્યું? નારાયણ. હવે અહીંયા આગળ ને એ લક્ષ્મી, નામ પોતે લક્ષ્મી છે પણ બાજુમાં વિષ્ણુ હોવા છતાં મૂર્તિ વિષ્ણુની હે, પણ નામ બોલતી વખતે વિષ્ણુની જગ્યાએ લક્ષ્મી નારાયણ બોલી રહ્યા. એટલે કોટડા છઠ્ઠે પગઠીએ પહોંચી ગયા. તમે જ્ઞાની હો કે નિરાકાર સ્વરૂપની તમે પૂજા કરો રહ્યા, તમે સગુણ સાકાર મૂર્તિની પૂજા કરતા નથી, મૂર્તિનો આધાર લો રહ્યા, પણ નામ નારાયણ નિરાકાર રૂપે તમે જાણો રહ્યા. હલો, તમે નારાયણને જાણો રહ્યા, પણ કઈ રીતે જાણો રહ્યા એની મને ખબર નથી, તમને ખબર હે એટલે હું પૂછવા આવ્યો. વિષ્ણુનું નામ નાશ નથી થયું, બાદ થઈ ગયો, પણ શેમાં બાદ થયો? તો કે નારાયણમાં વિષ્ણુ લય થઈ ગયા. જો સમજો, તમારા વિચાર અહીંયા હશે, મન અહીંયા હશે ને તો પકડાશે. એકે સગુણ અને સાકાર મૂર્તિ રૂપે, જગતના પદાર્થ રૂપે, ચાહે આરસ પથ્થર હોય, ચાહે ગ્રેનાઇટ હોય, ચાહે લોખંડ હોય, સ્ટીલ હોય, ત્રાંબું હોય, પિત્તળ હોય કે સોનું હોય, કોઈ બી ધાતુ હોય, પણ એને કહેવાય મૂર્તિ. અને મૂર્તિ કહેવાય સગુણ અને સાકાર સ્વરૂપ. જ્યારે નારાયણ બોલીએ ને આપે, ત્યારે સગુણ અને સાકારનો ત્યાં નારાયણમાં જ લય થઈ જાય. મૂર્તિ સામે હોવા છતાં આપણે મંદિરની અંદર જઈએ ત્યારે આપણા બે હાથ ક્યાં પહોંચી જાય રહ્યા? તમે પ્રયત્ન કરો ના કે પોતે પહોંચી જાય રહ્યા? છોકરું હોય ને એને આપણે કેવું પડે, બેટા મંદિરમાં આવ્યા, અહીં દીકરી પગે લાગો, પગે લાગો, પગે લાગો. પણ એક વખત મન દ્રઢ થઈ ગયો ને, પછી જેવા મંદિરમાં જાઓ ને એટલે સીધા હાથ જોડાઈ જાય. શું થઈ ગયું?
દ્રઢ થઈ ગયો, નક્કી થઈ ગયો કે મારા મા બાપે સમજાવ્યું હતું, હું નાનપણમાં નાની હતી કે નાનો હતો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે મંદિર મૂર્તિ સામે જઈએ એટલે હાથ જોડાઈ જા, તમે પ્રયત્ન નથી કર્યો, થઈ ગયો. હવે બીજી પ્રક્રિયા એક થાય કે મૂર્તિના દર્શન કરવા આવ્યા અહીંયા આપે ભગવાન સામે અને આંખોનો શું થાય રહ્યો, હલો, આંખો આમ પોળી કરીને જોવારું કરો રહ્યા કે આંખ બંધ કરી નાખો રહ્યા, તો બંધ થઈ જાય રહી કે તમે જોરાઈ કરો રહ્યા, જેમ હાથ જોડાઈ જાય રહ્યા ને એમ આંખ આપોઆપ બંધ થઈ જાય. એ તમારી અંદર તમને તમારા પરમાત્માને અંતઃકરણમાં દર્શન કરો ના, તમે ત્યાં આ રૂપ નથી રહેતું, સગુણ અને સાકાર રૂપ તમારા કને તમારી અંદર નારાયણ રૂપે તમારી અંદર બિરાજમાન થઈ જાય રહ્યો અને એના દર્શન તમે તમારા અંતઃકરણમાં કરો રે. આ નિરાકાર અને સાકાર વચ્ચેનો ભેદ સૂક્ષ્મ ભેદે જો પકડાય અને જો સમજાય તો આટલામાં સમજાઈ જાય, બાકી સમજાય તેવો નથી, એવો નથી, પ્રયત્ન કરવો પડે તો સમજાય. હવે એક કોઈ નાનું મોટું એક્ઝામ્પલ લઈએ ને આપે તો વધારે સમજાય કે જ્યાં સુધી આપણને બહાર દેખાતો આ નારાયણ કે વિષ્ણુ કે લક્ષ્મી કે ઉમિયા કે જે બી નામ આપણે આપીએ બધા ભગવાનને, એ ભગવાનને આપણે કહીએ કે પરમ આત્મા, પરમાત્મા, પરમાત્મા હે ને, ભગવાને, પરમાત્મા હે, ઈશ્વરે, એને શાસ્ત્રમાં અલગ અલગ ઉપાધિને વ્યાખ્યા આપવામાં આવી છે કે ઈશ્વર કોને કહેવો, ઈશ્વર કોને કહેવો, ભગવાન કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય, નારાયણ કોને કહેવાય. તો હવે આવું બધું આપણને જો જાણવું હોય તો અહીંયા જે સમય મને આપવામાં આવ્યો હોય એમાં આપણે પુરુષોત્તમનો મહિમા અને પુરુષોત્તમ વિશે સાકાર અને સગુણ અને સામે નિરાકારનું ઐક્ય આપણે માણવાનું હોય અને પુરુષોત્તમને ઓળખવાનું હોય તો આવી બધી જિજ્ઞાસાઓ જે આપણને હોય અધ્યાત્મ વિશે જાણવાની, ધાર્મિકતાને અધ્યાત્મ દ્રષ્ટિકોણથી જાણવાની કે ભાઈ હું કોણ, મારો ભગવાન કોણ, આપણે ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણે એનું વેદાંતમાં સ્થાન ક્યાં, ઉમિયામાનું ઉપનિષદમાં સ્થાન ક્યાં, ગીતામાં સ્થાન ક્યાં, અને આ જાણનારો હું કોણ, હું જીવ કે હું આત્મા કે હું પરમાત્મા કે હું ચેતન, હું જડ કે ચેતન, હું જીવ તો હું જીવ આવું કે જાઉં, જીવ આવ્યો કે ગયો, જીવ આવે તો જાય, તો એ જીવ આવ્યો તો માણે શું રહ્યો, અને આવ્યો તો સુખ દુઃખ શું કામ ભોગવે રહ્યો, અને આવ્યો તો આવ્યો ક્યાંથી, જાહેરો તો જાય ક્યાં રહ્યો, ઓહો, એટલે આવા બધા પ્રશ્નો, મા બાપને પગે શું કામ લાગવું, છોકરાઓને શા માટે સંસ્કાર દેવા, હવે આવું બધું જાણવું હોય ને તો એ શાસ્ત્ર આધારિત મૌલિક નહીં, ગમે ત્યાંથી ઉપાડેલું નહીં, જાણવા માટે તમારે આવવું પડશે. ક્યાં રવિભાઈ, તમારે બોલવું ન પડ્યું, આ કોટડાની સજાગતા કહેવાય, ધર્મ પ્રત્યે, અધ્યાત્મ પ્રત્યે, ઈષ્ટદેવ પ્રત્યે તમારી ભાવના કહેવાય. મને ખાલી જાણવું છે ખાલી કે આપણી ત્યાં સંસ્કારધામમાં એક સત્સંગ દર મહિને ચાલે રહ્યો, એક બે કલાક, એ કયો દિવસ, હા પૂનમ, હા પૂર્ણિમા દિવસે, લગભગ સવારના 10 વાગ્યાથી લઈ કે 9:30 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધી હોય. આ વખતે અમે 9:30થી ચાલુ કર્યું, પહેલાં 10 વાગ્યાથી કરતા, કારણ કે વિવિ સ્વામી હાજર હોય ને એટલે મોડું થતું, વિવિ સ્વામી આ વખતે નહોતા એટલે પછી અમે 9:30 વાગે ચાલુ કરી શક્યા, અને હવે બનશે ત્યાં સુધી આપણે 9:30 પ્રયત્ન કરશું. આ વખતે પાટીદારને ગીતા ઉપર બોલવા માટે પણ 1/2 કલાક આપણે આપ્યો હતો કે આપણો ભાઈ પણ કોઈક ગીતા ઉપનિષદો ઉપર કાંઈક બોલી શકે તો એને આપણે એક એકને ચાન્સ આપશું કે એ લોકો આવીને પોતાના વિચારો રજૂ કરી શકે. તો હવે આવા બધા વિચારો ત્યાં આગળ સત્સંગમાં આપણે કરીએ રહ્યા,
ત્યાં સત્સંગના માધ્યમથી અધ્યાત્મ દ્રષ્ટિકોણથી વિચારોની આપલે આપણે ત્યાં કરી રહ્યા 9:30 થી 12. તો એ જાણો તો મને કે અહીંયાથી આપણા પૂર્ણિમાના દિવસે કેટલા ભાઈઓ ને કેટલા બહેનો ત્યાં આવી રહ્યા, જેટલા આવતા હોય ને એટલા જ ખાલી હાથ ઊંચો કરે. વાંધો નહીં, દર પૂર્ણિમા ના આવ્યો તો વાંધો નહીં, ગમે ત્યારે કોઈ એક પૂર્ણમ ના આવ્યા હોય તો હાલશે. બસ 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 બસ, ધન્યવાદ. એટલે રસ્તો જોયો હોય, ઠેકાણું જોયું હોય, સમય ખબર હે, તો હવે જો જિજ્ઞાસા જાગે કે આ પુરુષોત્તમ માસે તો પુરુષોત્તમ છે કોણ, આપણે કાલી બોલી ભાષામાં અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું, પણ અધ્યાત્મ દ્રષ્ટિકોણથી આપણી અંદર રહેલી કોઈ શંકા કુશંકા સંશયો પ્રશ્નો કેવા, કે હું મા બાપને જઈ પગે લાગું ત્યાં મને કાંઈક વાઇબ્રેશન મળેલું, હું મંદિરમાં જાઉં રહી કે જાઉં રહો ત્યાં મને ભગવાનની સામે આંખ બંધ કરું ને ત્યાં મને ભાન નથી રહેતું, મને ખબર નથી પડતી, ચણા મતલું ત્યારે મને ઠંડક મળે રહી, જે હું પીઉં તેવું શીતળતા મળે રહી, ક્યારેક ખેતરે વાડી કામ કરતા અહીંયા કોઈ ધંધો કરતા અહીંયા ત્યાં અંદર એવા અલૌકિક પરમાત્માની મને પ્રતીતિ થાય રહી, તો આવા બધું થાય શું રહ્યું, મને શું થાય રહ્યું, કાંઈક એવું થાય રહ્યું, કાંઈક એવું થાય રહ્યું. હવે મૂંઝાવાની જરૂર નથી, હવે તમારા બધાના આવા શંકા કુશંકા હું જે બી સંશય તમારા, હવે તમારે આ જાણવા માટે ક્યાં આવવું પડશે, ખાલી પૂર્ણિમા ના કે વચ્ચે આવી શકો. ઈશ્વરભાઈ અડધા જવાબ મળે, અડધા જવાબ બંધ થઈ જાય. સત્સંગમાં તો તમને શ્રેણીબંધ મળશે, જ્યારથી ચાલુ કર્યો છે 14 માસથી આપણે વેદ ઉપનિષદ ઉપનિષદોના એકદમ ઝીણવટથી ઝીણે ઝીણે આપણી કણબીની ભાષામાં આપણે સમજી શકીએ એ ભાષામાં સરળતાથી જવાનો પ્રયત્ન ચાલુ હોય તો તમે ગમે ત્યારે આવી અમે જોડાવી શકશો. પણ આવા જ્યારે કોઈ એવા મનના પ્રશ્નો હોય કે જ્યારે જાહેરમાં તમે ન બોલી શકો, બાકી ત્યાં છૂટે કે તમે આવો એના પહેલા પ્રવચન ચાલુ થાય એના પહેલા લખી તમારું નામ મોબાઈલ નંબર અને પ્રશ્ન તમે મૂકી શકો, ત્યાં તમને કોઈને તમારું નામ ત્યાં કહેવામાં આવશે નહીં કોઈ જાતના સંકોચ વગર, કારણ કે આવા મનના મૂંઝવતા પ્રશ્નો તમને જવાબ આપવા માટે આપણી સમાજમાં હજી કોઈ પદ્ધતિ છે અને એના કારણથી આપણે ભટકવા માંડ્યા. શાસ્ત્રનો આધાર જ નથી લીધો આપે, વેદનારાયણ તો મૂકી દીધા, અને તમે જેટલા ભાઈ બહેનો ત્યાં ગયા હશો કદાચ પૂનમે નહીં પહોંચ્યા હો તો આમે દર્શન કરવા ગયા હશો કુટુંબ સાથે છોકરા સાથે કચ્છમાં આવતા જતા, તો મંદિરે જઈ દર્શન કરી બહાર નીકળી ડાબા હાથે આમ વળીએ તો બે ઇમારતો દેખાશે તમને, એક જે સત્સંગ આપે કરી જાય સત્સંગ હોલ અને એના સામે એક મંદિરે જોયું, એ શું નામે વેદ નારાયણ મંદિર, તો એમાં શું મૂક્યું આપે ત્યાં વેદ મૂક્યા, એની પાછળ શું નામ આવ્યું નારાયણ આયક ની પાછા, નિરાકાર નારાયણ નું જ્ઞાન જેમાં નિરૂપણ કરેલું એનું નામ વેદ. પૂર્ણ પુરુષોત્તમ ને જાણવા જે પુરુષોત્તમ મહિનું હોય એ પુરુષોત્તમ એ પોતે જેનું જ્ઞાન હોય એ વેદમાં લખેલું હોય. એટલે હું અત્યારે તમને વાત કરું ને એ સરળ ભાષામાં ભલે કહેતો હું, પણ વેદ અને ઉપનિષદ ની ભાષા હે, નારાયણ ઓળખો હોય આપણને અને આ વેદ નારાયણ ત્યાં બિરાજમાન કર્યા હે. હવે મને તમને બધાનું જ્ઞાન જોઈને એક વિચાર તો આવ્યો કે તમે 100% સમય મળ્યો હશે ત્યારે તમે ત્યાં ગયા હશો અને ત્યાંના અધિકારીને પૂછી અને એ વેદને વાંચ્યા પણ હશે. હલો, કોઈએ ના પાડી તમને કે આ બગડી જશે વાંચજોમાં, કે તમે બગડી જશો વાંચશો તો બેમાં શું થાય, કદાચ વાંચી જાવ તો હા રાઈટ. આ સાધક એ જિજ્ઞાસા વૃત્તિ એ ઉર્ધ્વ ગતિ એ મંદ થવા દેતા નહીં, પરિણામ સારું જ આવશે, ઉર્ધ્વ ગતિ છોડતા નહીં બધાની અંદર એ. પણ આપણે કેટલી એની પાછળ ચડીને પુરુષાર્થ કર્યો આ મહત્વનું હોય. વેદ ડાયરેક્ટ સમજાય તેવા પણ નથી, કારણ કે ઋષિ મુનિઓની ભાષા હતી,
જ્યારે અગ્ર લાગવા માંડ્યા, સમયકાળ જવા માંડ્યો ને, ત્યારે ઋષિઓએ ઋષિના પુત્રોને સમજાવતા, એ જ્ઞાન દેતા, અને પાછા એ ઋષિ થતા ને એના પુત્રોને સમજાવતા. આ જ્ઞાન પરંપરા જ્ઞાન કહેવાય, કે જેવું હતું તેવું ને તેવું ઋષિ મુનિઓની પરંપરાથી જ્ઞાન દેવામાં આવ્યું. એટલે એને કહેવાય ઋષિ પરંપરા. બીજું એનું નામ હે. આ ઋષિમાં આપણે કયા આવ્યા ઋષિ? આ બધા ગ્રંથો આપણને કોને આપ્યા? કોને રચના કરીએ બધી? કયા ઋષિએ કરીએ? હા, આ પીઠ કેની હે? હા, વ્યાસપીઠ. વેદમ વ્યાસ, એ વેદમ થઈ ગયા, પણ વ્યાસપીઠ એને નામ દઈ દીધું. એ ઋષિ પરંપરામાં જ હતા. આપણી વ્યાસ પરંપરા કહેવાય, પણ એ વ્યાસના પિતાનું નામ શું? કયા ઋષિ? હલો, હા, જઈ તમે રોજ આવતા અહીં એટલે આપણે કહીએ કે વાંધો નહીં. પારસર ઋષિના પુત્ર એ વ્યાસજી. જો હવે આ ક્યાં આગળ ખામી હે, તમને ખબર છે પારસર ઋષિનું નામ બધા સાંભળ્યું હોય, બધાને ખબર હે, પણ ક્યાં કઈ જગ્યાએ જોડવું એ આપણા કને દિશા નથી ખાલી, બાકી જ્ઞાન કેને નથી? બધાને જ્ઞાન હે, બધાને ખબર હે કે મંદિરે રોજ જવું જોઈએ, સવાર અને સાંજ. સમયકાળે એવું લાગવું કે ભાઈ સવારે નથી પહોંચી શકતા તો હાજે તો જવું જ જોઈએ. અમારો આ શુભારંભ કર્યો ને હમણાં, પુરુષોત્તમ માસનો પહેલો જ નાની વિરાણીથી, નાની વિરાણી ને, અને પ્રમુખનું નામ શું? પુરુષોત્તમભાઈ. પુરુષોત્તમભાઈએ આ સભા પછી આ સત્સંગમાં એને પ્રમુખ સ્થાનેથી એવી એક પ્રતિજ્ઞા લીધી, આપણે બધાએ લેવા જેવી. એને મેં એવું કહ્યું કે દરરોજ સાંજે આરતી સમયે હું આખા ગામમાં આખો દિવસ સમય જેવો મળશે તેવો અમે લક્ષ્મીનારાયણ રૂપે બે માણ ઘરો ઘર જશું. આ જે અમારી સાથેના છ સાત આઠ ગામ હે, એ બધા ગામો ગામના ઘરે જશું અને બધાને અમે સમજાવશું કે સાંજની આરતીમાં ઘર દીઠ બબ્બે જણાએ કમ્પલસરી હાજરી દેવાની, દેવાની ને દેવા. તો આપણે આ કોટડા મથલ ને કાદિયામાં ન કરી શકીએ? આમાં ક્યાં રૂપિયા ખર્ચો થાય રહ્યો? ખાલી સમય જ પાકો નક્કી કરવાનો હોય ને. મંદિરે તો નક્કી કરી રહ્યા કે સૂર્યાસ્ત હોય તો અહીંયા આરતી થાય, તો સંધ્યા આરતી એ કમસે કમ જો આપણે નક્કી કરી લઈએ. ધંધાદારી હોય એ કદાચ મોડું વહેલું થઈ શકે, કારણ કે આપણે આ પેટ દીધું હોય ને ભગવાને, એટલે વેઠ કરાવેલું. પણ છતાં જો નિયમિતતા કરવી હશે ને તો ભગવાન તમને દેવું હશે ને તો બીજે દી પણ ગ્રાહક આવશે. તમારા ભાગ્યમાં હશે ને, પ્રારબ્ધમાં હશે ને, તો અર્થ અને કામ એ તમને એટલું જ ભોગવવા જડશે. પણ જો ટાઈમ તમે નક્કી કરીને પરમાત્મા પ્રત્યે જો આ પ્રીતિ જાગી અને પરમાત્મા માટે જો નક્કી કરશો, કોના માટે? તમને તો આ આંખ દ્વારા, આ પગ દ્વારા તો તમે ભલે પહોંચ્યા, આપણી ઉંમર ભલે 40-45-50 થઈ ગઈ હોય, પણ આ બેઠા દીકરી હું, આજે કેટલી દીકરીઓને વહું ને નાની આવી હોય, ગોત્રીડા લઈને આવી હતી બધી કુમારિકાઓ, 13-13 કન્યાઓને જોઈ, તે મને ગર્વ થયો. અને હું ખરેખર તમને એક વખત કહું કે એક વખત તાળી ઓગાડો તમારી દીકરીઓને નાની વહુ માટે, કે જે આજે હાજર હે અહીંયા. ને તો ગામમાં સભા ભરાય ને ત્યાં આ નાની ઉંમરની દીકરીઓ કે વહુ કે આ બિચારી કુમારિકાઓ નથી હોતી, શું કારણ એ ખબર નથી? એ કારણ તો દેખાય રહ્યો કે આપણે સજાગ નથી. આપણી પોતાની સંસ્કૃતિ માટે, બાળકોના સંસ્કાર માટે આપણે સજાગ નથી. આપણે ભલે જશું, પણ આપણે છોકરાઓને લઈને જવું, વહુને અને દીકરીઓને લઈને જવું, આરતીમાં સાથે રહેવું, જે કાલી બોલી ભાષામાં જે પણ લક્ષ્મીનારાયણની સ્તુતિ થાય, આરતી થાય, જે પણ તમે લેતા હો તે. કેટલી વાર લાગે? આરતી ચાલુ થાય અને બંધ થાય, તમે પ્રસાદ લઈને બહાર નીકળો, કેટલો સમય લાગે? મને લાગે 45 મિનિટથી વધારે નહીં લાગતી હોય. 45 મિનિટની અંદર એ પૂર્ણ કરી દેવું જોઈએ. લાંબુ લેશો તો જેટલા સ્તોત્ર લેશો એટલો લઈ શકાય, જેટલા ભજન લો એટલા લઈ શકાય, પણ લિમિટ બાંધવી સમય મર્યાદાની. દરરોજ વારના સમય બાંધવાના, સોમવારે આ, મંગળવારે આ, શંકર ભગવાને તો સોમવારે લઈ લેવાના, માતાજીએ તો લેવાના, શિવ હનુમાનજીએ તો આ વારે લઈ લેવાના. કેમ? તો દરેક ભગવાનની આપણે છોકરાઓને ઓળખાણ થાય. આપણે તો હવે જતા પાંદડા અહીં,
પણ આ ભવિષ્ય આવેલો એના માટે આપણે વિચાર કરશું કે નહીં કરીએ? અને હમણાં ખબર ન પડતા એ ભેળા આવવા માંડશે ને, એનો હાથ જોડાવવા માંડશે, આંખું બંધ થવા માંડશે, પરમાત્મા પ્રત્યે પ્રીતિ થવા માંડશે. તમારે કાંઈ પ્રયત્ન નહીં કરવો પડે. 2-5 વર્ષ પછી, 12 મહિના પછી, તમને 3 મહિના પછી તમને પ્રયત્ન નહીં કરવો પડે. એ આપોઆપ સમય થશે ને, તો એ પુત્રી કે પુત્રો હાથ જશે, દાદા હાલો ને મંદિરે. કરશે કે નહીં કરે? આ આદત પડી કે ન પડી? જો ટેવ તો આપે પાડી જ રહ્યા, ટેવતા આપે, પણ કેવી ટેવ હું પાડી રહ્યા. ઘરમાં ઝઘડા થઈ જાય, વહુ બિચાર્યું, માવું બિચાર્યું, ના પાડે, હે બેટા તારા મોઢામાં વાસ આવે રી, આજ તમાકુ ખાઈ આવ્યો લાગેલું, આ ધુમાડો માય જવા દીધું હોય, માય ભગવાન બેઠું હોય, ભગવાન જ્યાં માય બેઠું હોય ત્યાં ધુમાડો ને આ તમાકુ ખવાય? ભગવાનને પ્રસાદીમાં શું દેવાય? હલો, વ્યસન સિવાયનું બધું દેવાય. તમે ગોળે દઈ શકો ને પેંડાએ દઈ શકો, કાજુ કતરી દઈ શકો ને સાકરીયા દઈ શકો, પ્રસાદમાં જે દેવો દેવાય. પણ એ પરમાત્માને પ્રત્યર્થે જો દીધું હોય તો પરમાત્માની પ્રસાદીમાં કીધીએ તમે સિગરેટ, બીડી કે તમાકુ જોયો? હલો, નથી જોયો ને? તો હવે એવો ધુમાડો મને લાગેલો કોટડામાં, તો આપણે હું તો ગુજરાતમાં બંધીએ એટલે દારૂ તો અહીંયા બળતો જ નહીં હોય. હું પાણી પી લઉં ત્યાં. એટલે શું કામ હસ્યા એનો મને જવાબ ખપે. આ નીલી સાડી વાળીઓ મને દે, શું કામ હસ્યા તમે? એટલે કાંઈક અંદરો અંદર કાંઈક છે. હાથ ઊંચા નીચા થાય રહ્યા વડીલોના, માતાઓના, બહેનોના. સાબુની એટલે પરમિશન, સરકારી પરમિશન વાળી હશે ને? તો બેનો, કાઠિયાવાડની અંદર અને અમારા ભરૂચ જિલ્લાની અંદર ગામડાનું એક ગામ અને બહેનોએ નક્કી કર્યો અને 25-30 બહેનો પોલીસને સાથે લઈને ગઈ. કારણ કે પોલીસના હપ્તા ચાલુ હોય, આ જ્યાં ભઠ્ઠી ચાલુ હોય ને ભઠ્ઠા ત્યાં, અને ત્યાં જઈને પ્રેસવાળાને, ફોટોગ્રાફરોને સાથે રાખી અને લાકડીઓ ને હથિયાર લઈને બધું તોડી ફોડી નાખ્યું ત્યાં. અને પેપરમાં બીજે દિવસે આઉટ થયું, મીડિયા વાળા આવી ગયા, અને જે જે જેના ધણી હતા ને એની બાયમણો જેમાં ગયું હતું ત્યાં, ધંધો વત કરી નાખ્યો હતો એ લોકોએ. પણ આ ફોડી નાખ્યા પછી ગામમાં કોઈએ આજ દિવસ સુધી ભઠ્ઠી ચાલુ કરી નથી. તો કોટડામાં જો ભઠ્ઠી હોય, અને જો ગામની, ખાલી લક્ષ્મીનારાયણની વાત નથી, લક્ષ્મીનારાયણ તો આપણા લક્ષ્મીનારાયણના છોકરાને સુધારવાના હોય. કદાચ કોઈ ભાઈમાં એવી આદત પડી ગઈ હોય, જો જેવો સંગ તેવો. તો હવે સંગ કોની સાથે, એ સંગ બંધ કરાવો એ બહેનોના હાથમાં. બહેનો ધારે ને તો જેમ કુંબળી કળીને વાળે ને એમ આ કુંબળા જે, એને જેમ પ્રેમ દેશો ને એમ તમારા થઈ જશે. વાળવાની જરૂરે અને પ્રેમથી વળશે, જબરદસ્તીથી નહીં વળે. માત્ર સંઘ, સંઘનો ઘટાડી નાખો, સંઘ બંધ કરાવી નાખો, કુસંગ બંધ કરાવી નાખો. સંઘસ્તે સુપજાયતે સંગા સંજાયતે કામ કામાત ક્રોધો બી જાયતે. ગીતામાં ચોખ્ખું કહી દીધું 2 શ્લોકની અંદર, કે તમારો સંઘ કેવું હોય, એ સંઘ શું કરે? તો છેલ્લે કહે વિનશ્યતિ. શું કહ્યું? પ્રણશ્યતિ. બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે, છેલ્લે તમને તમારો નાશ કરી નાખે. શરીર તો બગાડો, મન બુદ્ધિ તો બગાડો, પૈસા તો બગાડો, પણ ઘરની બરબાદી કરી નાખે, સમાજમાં બેસવા લાયક ન રાખે. અને આવા જે માણસો હોય ને વ્યસનના, જે એવા આવા સત્સંગમાં જલ્દી ઓછા આવતા હોય. અને કદાચ આવી ગયા હોય તો એને વિનંતી એ કે ભગવાન આપણને સદબુદ્ધિ દે અને તમે આમાંથી પાછા વળી જાઓ. કાજુ ખાઓ, બદામ ખાઓ, તલસાંકડી કરી દો, ઘરમાં એને ખપે ચીક્કી કે કાંઈક એવું કરી દો કે એ લોકો એ રાખીને, ગુંજામ રાખીને ખાય, સારી આઈટમ કરીને દો. પણ આ તમાકુ ને આવા બધા વ્યસન હોય ને એને બિલકુલ કોટડામાંથી બીજી વખત આવીએ ત્યારે અમને સાંભળવા મળવું જોઈએ કે કચ્છમાં કોટડામાં કોઈ પણ વ્યસન કોઈ પણ યુવક કે યુવતીમાં નથી. ઈશ્વરભાઈ આ ધ્યાન રાખજો, આ બહેનોએ અને ભાઈઓએ આપણે સ્વયંભૂ ઉપાડવાનું હોય, પોતે સ્વયં સેવક થવાનું હોય.
આ થઈ શકે કે નહીં આપણાથી? આટલા દી સહન કરી મેં, તો હવે ધીમે 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 આવું હોય કદાચ કદાચ, કારણ કે સત્સંગી ગામે એટલે આવું બધું હશે નહીં. ભલે ભઠ્ઠી હોય તો બીજા માટે હોય, આપણા ગણબી માટે ન હોય, એના કારણે પરમિટ નહીં હોય એટલી મને ખ્યાલ હે. આમાંથી ધીમે ધીમે પાછા વળીએ, પાછા વળીને ક્યાં આવું હોય? આપણને સ્વસ્થ સારું રહે તો મન શાંત રહે. પહેલું સુખ તે જો ખબર છે ને બધાને, આપણા બધાના ભાઈઓના કે બહેનોના શરીર જો સમતોલ હોય, વ્યવસ્થિત હોય, કર્મ કરવા માટે બુદ્ધિ, નિર્ણય લેવા માટે મનને શાંત કરવું પડશે. શરીર સ્વસ્થ હશે તો જ મન શાંત રહેશે, નહીં તો નહીં રહે. અને મન શાંત શેના માટે કરવું? આ બધું વ્યસનો કાઢવાય શેના માટે કાઢવાય? આપણા આપણા ધૂળજ મંદિરે જવું હોય તો શેના માટે જવું હોય? કોની આરાધના કરવી હે? કોની આરાધના કરવી હે? કોની ઉપાસના કરવી હે? કોની પ્રાર્થના કરવી હે? કેની આરતીમાં જવું હોય આપણે? આપણા ઈષ્ટદેવ, ઈષ્ટ એટલે પસંદગીના, મને પસંદ હે, ઈષ્ટ એ મારા, મને ગમેરું, અંદરથી ગમેરું મને. અને આપણા પરમપિતા પરમાત્મા જ્યારે આપણું જે કર્તવ્ય અને કર્મભૂમિ નિભાવતા હોય ત્યારે એને લક્ષ્મી મળે. આપણે કર્મમાં ભૂલ કરીએ, કર્તવ્ય આપણું નિભાવીએ નહીં તો સંસારના આ ક્રામે ને ગ્રહસ્થિમાંથી આપણે બહાર નીકળી જઈએ. સગુણ અને સાકાર ને ભટકાવશે ખરું, પણ નિર્ગુણનો આધાર લેશો તો આજ સગુણ અને સાકાર, આપણે સગુણ અને સાકાર અહીએ, આપણી અંદર બેઠેલું ચેતન તત્વ જે હે એ નિર્ગુણ અને નિરાકાર હે. નિર્ગુણ અને નિરાકાર વચ્ચે કોઈ ભેદ નથી, એક જ હે. તમે બધા બેઠા હોય, જડો કે ચેતનો? હલો, ચેતનો કે જડો? શંકા હે? શંકા હે તમને? ચેતન જો ને તો ભાઈઓ કેમ આવડો બોલવામાં વિચાર કરો રા, કેમ વાય પાછળ રહી ગયા? આપણે ચેતન જ અહીએ. આપણે ચેતન નું પ્રમાણ શું? તમે ચેતનો એનો તમારા કણે હમણાં પ્રમાણ શું હોય? હું ભૂલું રહી સંભળાય રહું? તમે આંખ પટપટાવો રહ્યા, હાથ હાલે ચાલે રહ્યા, પગને એક જગ્યાએ તમારી રીતે તમે બેસી શકો રહ્યા, પગ લાંબા ટૂંકા કરી શકો રહ્યા, શ્વાસ લઈ શકો રહ્યા, શ્વાસ ચાલુ હે તો ચેતન જો. આટલી ક્રિયાઓ થતી હોય એને ચેતન કહેવામાં આવે. પણ તમને ખબર હે કે આ ચેતન એ કોણ હે? હલો, હલો, હા ભાઈઓ બહુ પાછળ રહી જાવ, ભલે હવે બહેનો દોડવા માંડી. હું મારી અંદર જે બેઠું હોય ચેતન, એ ચેતન જાણે રહો ખરું કે હું શું ક્રિયા કરું રહી અથવા હું શું ક્રિયા કરું રહો? ખબર પડે રી? હમણાં તમે અહીંયા બેઠા હોય ખબર હે, તમને સાંભળી રહ્યા હોય એમ ખબર હે, સમજાય રહ્યું? કાન કાનનું કામ કરે, આંખ આંખનું કામ કરે, મોઢું મોઢાનું, નાક નાકનું કામ, બધા અંગો કામ કરે કે નહીં? તો કામ કરે રહ્યા, શેના આધારે કામ કરે રહ્યા? શેના આધારે? ચેતનના આધારે, આત્માના આધારે. હમણાં ચેતન કે આત્મા એકમાંથી કનેક નીકળી જાય અને અહીંયા હુરાવી દઈએ, માથે એને પહેરાવી દઈએ ધોળું કફન, અને એને પછી આપે કહીએ કે ભાઈ આ ચા પી લે, દૂધ પી લે ને પછી જા. હલો, પીશે? એને કઈ એક વાત તો કર ભાઈ, ડબલો રાખ્યો હોય ક્યાં રાખ્યો હોય? કાં એકાદ બે સહી બાકી રહી ગયા જે કરી દે ને, કરી દેશે? કરોડો ના કરોડો પતિ કિંમતમાં આપે કહી ન શકીએ. ધીરુભાઈ એના બે છોકરા વર્લ્ડ લેવલ નો ડોક્ટર લઈ આવ્યા કે ધીરુભાઈ કને બે ત્રણ સહીઓ લેવાની બાકી હે, ભાઈ તને રૂપિયા ખપે એટલા લઈ લે, પણ સહીઓ કરાવીએ, બે ત્રણ કરાવી નાખ. એ કે અંગૂઠો કરાવી લો, બાકી હવે સહી નહીં થાય. કેમ? અમારા બાપને અમને પોતે અમે બચાવી નાખી, હવે આમાં હે કાંઈ નહીં, પૂરું થઈ ગયું. તો અહીંયા જે હુતું હોય એને આપણે લઈ જઈએ ક્યાં લઈ જઈએ? બેનો કદાચ ઘર ઊંધી આવો, આંગણા ઊંધી આવો, આ ભાઈઓ લઈને જાય ને પછી ત્યાં આગળ એનો અંતિમ સંસ્કાર કરે, અગ્નિદાહ દેવામાં આવે, અને અગ્નિદાહ દઈ દઈએ એટલે ત્યાં આગળ એ જે શરીર એ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય, પાણીનું પાણી થઈ જાય, હવાની હવા થઈ જાય, વાણીની વાણી થઈ જાય, માટીની માટી થઈ જાય. શું થઈ ગયું? પંચમહાભૂતમાંથી સર્જન થયું હતું અને પાછું પંચમહાભૂતમાં વિલીન થઈ જાય. ઘરે આવીને એના દીકરાએ અગ્નિદાહ દીધો હોય એની માને કે બાપને સબને, ઘરે આવીને ઊંઘ આવે કે ના આવે? ઘરે આવીને હુઈ જાય કે નહીં?
કે હાસ મારા મા બાપનું જે શાસ્ત્ર નક્કી કરી મેં એ પ્રમાણે સોળમો સંસ્કાર અમે હું કરીને આવ્યો હું, મને ક્યાંય દોષ લાગશે નહીં. સમાજ આ કરતી આવીએ પણ શાસ્ત્રના આધારે કરતી આવીએ એટલે સોળમો સંસ્કાર આપણને નડતો કે અડતરતો નથી. અને આપણે રાત્રે આવીને સૂઈ શકી રહ્યા અને જે ખાડામાં નાખી આવેરા એના અઠવાડા પછી જઈને ખાડો ખોલો તો શું મળશે? હલો, ખાડો ખોલ્યા પછી અઠવાડા પછી એ સબને શું હશે? શું શું ચડેલું હશે? ભારતમાં લાકડા મળતા હોવાથી અગ્નિદાહને જ અંતિમ સંસ્કાર કહેવામાં આવે. રણ પ્રદેશમાં લાકડા ન જડતા હોય એટલે તમે ત્યાં દફનાવો એ બરાબર, મુસ્લિમ પ્રક્રિયા કહેવાય, ઇસ્લામી પ્રક્રિયા કહેવાય. હિમાલય ઉપર ગયા બરફ જ હોય, બીજું કાંઈ ન હોય ને ત્યાં રામ નામ સત્ય થઈ ગયું તો ત્યાં બરફમાં દફનાવી શકાય. પેલા સ્ટીમરું જતી હું, મોટા મોટા પ્લેન કે હતા નહીં ત્યાં 10-15 દી લાગતા અને ત્યાં આગળ કોઈ ગુજરી ગયો તો શું કરો? એને પછી પાણીમાં તરાવી દેતા. પંચમહાભૂતમાંથી આવેલો પંચમહાભૂતમાં વિલીની કરવામાં દોષ નથી, પણ તે એની જગ્યાએ ઉચિત અહીંયા જમીનમાં દફનાવવાની મનાઈએ શાસ્ત્ર માન્ય નથી ભારતમાં, કારણ કે 5 દિવસ પછી કીડા પડી ગયા હોય એની અંદર અને આ કીડા પડેલાનો તમને સ્મૃતિ આવે ને તો સુખચેન ન મળે તમને. ને આપે તો બાળીને આવી રહ્યા, રાતે આરામથી ઊંઘ આવી જાય કે હાસ અંતિમ સંસ્કાર બધાના ભેળા જઈને હું કરી આવ્યો. પણ એના વચ્ચે એક હળવી એક પ્રક્રિયા થાય રહી, કારણ કે આપણને પછી કેટલો ફેર પડેલો આવી નાઈ નાખ્યા હતી લઈને જઈએ આપણે જ્યારે સબ ત્યારે એને ડાઘવો કહેવાય. આપણે ત્યારે શું બોલતા શું અહીંયા આપે એનું? રામ નામ, રામ નામ કેને સાંભળાવી રહ્યા આપે? જતો રહ્યો એને, એ સાંભળે રહો, એ નથી સાંભળતો પણ બોલનારને ખબર પડે રહી આપણે શું બોલી રહી. રામ નામ સત્ય એ તો ખબર ને આપણે, રામ નામ સત્ય બોલી રહ્યા, પણ એ સત્ય આપણામાં બેરો કે જો રામ નામ સત્ય હોય તો ઘરે આવીને મારી તારી કેવી વળી પર ચાલુ થઈ જાય રહી, કારણ કે સત્ય નથી સમજાતું. એટલે બોલી રહ્યા સાંભળાવી રહ્યા ઓલે સાંભળતો નથી અને આપણે બોલનારા એને સમજણ પડતી નથી. સમજવાનું હોય આપણા શાસ્ત્રોએ આપેલી આ બધા શબ્દાવલીએ ક્યારે શું બોલવું, ક્યારે કયો વિવેક રાખવો, આ જોયા પછી આપણે વૈરાગ્ય પેદા થવો કપે, પણ સ્મશાન વૈરાગ્ય નહીં, ઘરે આવ્યા પછીનું મનન થવું કપે કે જો રામ નામ જ સત્ય હોય અને આ જ રીતે જતું રહેવું હોય તો આપણે આજે 40-45-50-60-70-80 વર્ષના થઈ જાય, કાલે આપણે પણ આ નિર્ગુણ અને નિરાકાર પરમ તત્વમાં ભળી જનારા, અહીં તો સાકાર અને સગુણ, પણ આપણે કેટલા દિવસની મર્યાદાએ કાંઈ ખબર નથી, એક ક્ષણની ખબર નથી, એક ઘડીની ખબર નથી, આ પલકારાની ખબર નથી, પણ છતાંય આપણે કેવા અહંકારમાં રહી રહ્યા. ક્યાંય બી વાત કરીએ ને તો ભાઈ યુક્રેનમાં આમ થયું, આ ફલાણા દેશમાં આમ થયું, ફલાણા રાજ્યમાં આમ થયું, ફલાણામાં આટલા મરી ગયા, આટલા મરી ગયા, હવારે વાવાઝોડું આવશે તો આમ થશે, ધરતીકંપ થશે તો આમ થશે, આટલા મરી જશે, આ બધું આમ થઈ જશે, આ બધું નાશ થઈ જશે, પણ પોતે ક્યાં રહેરો? હલો, સમજવાનો પ્રયત્ન કરજો, વસ્તુને સૂક્ષ્મતા સમજજો. પોતે પોતાને આ સમગ્ર સૃષ્ટિનું વિસર્જન થશે કે મરી જશે કે ધરતીકંપ પણ દટાઈ જશે, પણ પોતાને એમ નથી કહેતો કે હું એ ભેળો મરી જઈશ, પોતાને અલગ જ રાખેલો. કારણ કે જેમ તમે વિષ્ણુનું નામ બોલતાની હાથે વિષ્ણુ નથી આવતો, પણ લક્ષ્મી નારાયણ આવી જાય રહ્યો, એ જ પ્રમાણે જ્યારે વ્યક્તિ પોતે જ્યારે બોલે રહો ને ત્યારે બોલનાર ચેતન પોતે હે, અને પોતે બોલે રહો ત્યારે એમ સમજે રહો કે હું તો પોતે કેવો હોઉં, અમર હોઉં, અજર હોઉં, અવિનાશી હોઉં, અનિરવ્યવી હોઉં, હું તો મરનારો નથી. પણ એની ભાન નથી રહેતો કે હું શરીર હોઉં ને મારું શરીર મરનારું હે, પણ જન્મતાની હાથે જ્યારે નામ દેવામાં આવેલો ને ત્યારે આકાર નામવાળું થઈ જાય રહ્યું, અને પછી નામને ગ્રહણ કરી અને એના સંબંધો બંધાતા જાય રહ્યા, આ સગુણ અને સાકાર વ્યવહાર ચાલુ થતા જાય રહ્યા, અને પોતે પોતાના તરફથી દૂર થતો જાય રહ્યો. આત્મતત્વ કેવું હોય તો કે નિરાકાર હે. નાનો પ્રશ્ન, સરળ, આકાર પહેલો કે નામ પહેલો? આકાર પહેલો, બિલકુલ રાઈટ. હવે તમે 7મે સ્ટેપે પહોંચી ગયા હો. આને શું કહેવાય? હા, મોબાઈલ. તો આ વસ્તુ આવા કામમાં આવે એનું નામ મોબાઈલ, આ વસ્તુ પેન, લખવામાં કામ આવે આનું નામ પેન, આને શું કહેવામાં આવે? રૂમાલ. તો આ રૂમાલ શેના માંથી બન્યો? હલો, કપાસ માંથી બન્યો. કપાસ શેમાંથી આવ્યો? વણકો,
ડેડા કો તો ગોણનું ઝાડ શેમાંથી ઉગેરું? જમીનમાં ઉગેરું. તો આ જમીન ક્યાંથી આવી? જો યે તસ્માદ આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયુર અગ્નિ, અગ્નિર આપ, આપ એટલે જળ, આપાદ પૃથ્વી, પૃથ્વી વ્યામ, પૃથ્વી ઔષધ, ઔષધ્યાત અન્ન, અન્નાત વિદ્ય, વિદ્યાત પ્રજોત્પતિ. જો આ નિરાકાર થી સગુણ થવાની એક પ્રક્રિયા છે. પણ આ બધી ઝીણી ઝીણી સૂક્ષ્મ વાતો હોય ને એ અહીંયા કહેવા જશું તો આપણી પાસે સમય નથી. તો ક્યાં આવશું આ સાંભળવાનું? હવે સંસ્કારધામ ક્યારે આવશું? પૂનમના, પૂનમના શ્રેણીમાં સાંભળવા મળશે. અને સંશયાત્મક પ્રશ્નો હશે ત્યારે તમે ગમે ત્યારે આવીને પણ ત્યાં વેદનારાયણ ભગવાનની પાછળ આવીને તમે ત્યાં મળજો. વેદનારાયણની સામે જ બેસીને આપણે આના પ્રશ્ન અને સોલ્વ કરશું. હવે અહીંયા આગળ જે આકારો બધા આપે કયા, એ આકારનું શું હે? તો કે નામ હે. આકારનું નામ હોય ને તો આકારનું નામ હે. તો નામ હોય એનું શું થાય ખબર હે ને તમને બધાને? તો હવે તમે આઠમે પગઢીએ ચડી ગયા. નામ હે એનો નાશ હે. તો આપણા બધાને નામ હે કે નથી? તો આપણા બધાનો નાશ હે કે નથી? કીધી એ પણ એટલે તો આપણે બીને ભગવાનથી હાલી રહ્યા, એટલે તો હા જવાર જઈ રહ્યા. જો એ ખબર પડી જાય ને બે વસ્તુની, એક પેટ ન હોય તો, અને એક આપણને આ જન્મ મરણ અને લગ્ન આ ત્રણની જે આપણને કર્યા ને, મેં કર્યા મેં કર્યા, પણ આની ખબર નથી ને, એટલે આપણે સુખીથી એકબીજા સાથે જીવીએ કહી રહ્યા અને માને જીવવા દઈએ કહી રહ્યા. પેટ ન હોય તો જીવવા ન દઈએ કે? એક જન્મ એક મરણ એ તો બધાને ખબર હે કે આપણા હાથમાં નથી. પણ એક વચ્ચેનું એક કારણ હે જે પ્રારબ્ધ ગત આપણે બાંધ્યું હે. આપણે અહીંયા ભોગવવા આવી ને, આપણે જે અત્યારે ભોગવી રહ્યા ને એ કર્મોના ફળ ભોગવી રહ્યા અહીંયા આપણે. પણ ક્યારના કર્મોના ફળ? હે, બે બે દી પહેલાના, 15 દી પહેલાના? એટલે ગયો જન્મ હતો ખરો? એટલે આપણે માની રહ્યા જન્મ હતો એમ, ભવ હતો એમ. તો ગયા ભવ ના કે એનાથી આગળનો ભવ હશે? જો શેના આધારે ચર્ચા કરશું આપણે, નિર્ણય શેના આધારે કરશું? તો કે શાસ્ત્રના આધારે. શાસ્ત્રે શું કહ્યું? આ જીવ અને શિવની ગતિ છે શું? તો કે એને કહ્યું કઠોપનિષદે કહ્યું. આ બધી વિગત કઠોપનિષદની અંદર આવે. 108 ઉપરાંત આપણા ઉપનિષદ હોય એમાં કઠોપનિષદે કહ્યું તમને, આપણને શું કહ્યું? તો કે તમે જે પણ હમણાં ભોગવી રહ્યા હો એ તમારા જ કર્મના ફળ તમે ભોગવી રહ્યા હો, કોઈ બીજાના નથી. આગલા 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 ભવના, ગમે તે ભવના હે, એ ભવના તમે કરેલા કર્મ, અને એ કર્મ કરો એટલે કર્મની સાથે ફળ પેદા થાય, અને એ ફળ પેદા થયેલું તમને સમય કાળે જ્યારે મા બાપ, ઘર, ઘરવાળી, ઘરવાળો, છોકરા, સગા સંબંધી, ધંધાના ગ્રાહક, લેવા દેવા જે પણ આવે, મિત્ર મંડળ, બધું સર્કલ, આ બધાની જ્યારે ગોઠવણી થઈ જાય ને ત્યારે તમારો જન્મ થાય. ત્યાં ઊંધી જીવ હિરણ્ય ગર્ભમાં રહે, અને જેવી અનુકૂળતા આવી, આ વિધિ કરે કોણ બધી? આ બધું કોણ કર્યું? આપણને લઈ કોણ જાય અહીંયાથી? જીવાત્માને લઈ કોણ જાય? યમરાજા. યમરાજા કે ને મૂકે પાડામાંથી બેહાડીને એના દૂતોને, જેવું માણ એવો પાડો. આપણી માન્યતા તો આજે ને એટલે આ એક પરમાત્માની વ્યવસ્થા છે. આપણને સમજવા માટે સૌ પહેલા પરમાત્મા સુધી લઈ જવા માટે, આપણે સત્વગુણી બનાવવા માટે પરમાત્માએ આ બધા ઉપાયો આપ્યા આપણને. પછી ધીમે 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 સત્વબુદ્ધિમાંથી તે તમસ બુદ્ધિમાંથી જવું હોય કે સત્વબુદ્ધિમાંથી પાર થઈ જવું હોય, રજોગુણીમાં તો અહીંયા કર્મ કરવું એ તો આપણી ફરજ હે જ. કર્મ કરવા તો આપણે આવ્યા અહીં, કર્મનું ફળ ભોગવવા આવ્યા, અને કર્મનું બીજું નામ એ શરીર. હવે સમજો, સાથે રહેજો. કર્મનું બીજું નામ એ શરીર, અને શરીરનું બીજું નામ એ પુર. ને આ કેવો મહિનો હોય? પુરુષોત્તમ. પુરુષોત્તમનો પુર, અને આપણું પણ પુર. પુર એટલે શરીર.
शरीर अंदर रहेल एक ईश्वर तत्व चेतन तत्व आत्म तत्व परम तत्व ईश एटले ईश्वर पूरनी अंदर रहेलू ईश्वर तत्व एटले पुरुष। एवं नहीं के आ नारी जाति आ नर जाति त्या जाति भेद नहीं, स्त्रीओ पण पुरुष कहेवाय शास्त्रना आधारे कठोपनिषदना आधारे पुरुष एटले स्त्री पण पुरुष, कारण के शरीरनी अंदर रहेलू ईश्वरीय तत्व बेमा है। पर नारी जाति अने नर जाति तो शरीरना भागोना हिसाबे विभाजन करी वे के सृष्टि नु सर्जन विसर्जन करवा माटे वृद्धि करवा माटे नु एक आयोजन है। पुरुष में बे आवो अहीं आगळ जे महीनो है ने ए बहनों ने वधारे आ महत्व देवामां आव्यो एना कारण ज आ पुरुष है। आ पुरुष है ओलो पुरुष नहीं, नारी जाति नो पुरुष नहीं। पूरनी अंदर रहेलो ईश तत्व ई केवुं है आजे जे सत्संग में आपणे विचारणा करी रह्या छीए। आ आ कोई हळवी वातो नथी, अपनी भाषा में आपे करी जाइए एटले तमने एम लागे रही। वेद उपनिषदनी भाषा है, कठोपनिषदनी मूल भाषा ऊंधी पुरुषोत्तम अंत में आपे आया ही। पुरुषोत्तम ने ओळखवानो है क्या मास में? आ मास में, कारण के महीनो एनो है ने पाछो वधारानो महीनो है। तो के ना हूँ वधारानो करो पर अधिक मास है। अधिक केम है? जो विज्ञान ने अहीं आगळ जोड़ी लो तमे विशेष ज्ञान जे मारो स्वरूप नु ज्ञान है, मारू ज्ञान है, जे वेद उपनिषद नु ज्ञान है, जे मारा प्रत्यक्ष होवा छतां ओळखी नथी शकतो पण हुं ई विज्ञान द्वारा हुं मने ओळखी शकीश। आ ई विज्ञाननी वात है, विशेष ज्ञाननी वात करीए, स्वरूपने जाणवानी वात करीए। बे शब्द बे अक्षर भेळा करवानी वात नथी करी के आ मोती लीधुं, आ दोरा लीधा, अंदर गूंथ्या, कलर कर्या अने आ बनी गयो गोतरीडो। आ तो साइंसनो भाग है के जगतना भागने भेळुं करीने जे पण तमे करो एने कहेवाय आजनो साइंस। ई विज्ञान नहीं, आपणो विशेष ज्ञान ने विज्ञान कहेवाय। आपणा वेद उपनिषदो ब्रह्मसूत्र जे पण आपणा पुराणो है के जे पर श्रीमद भगवद गीता है ई बधाय विज्ञान। एटले विशेष ज्ञान एटले विज्ञान, बारनो आ कहेवातो कोई विज्ञान नहीं। अहींया आगळ आ पुरुषोत्तमनो विशेष ज्ञान देवा माटेनो है आपणने, पण साइंसने साथे लईए कारण के आपणी भारतीय संस्कृति ए ई चंद्र सूर्य नक्षत्र परम तत्व उत्पन्न करेली आ सृष्टि साथे आपणे भणी रह्या ने समझी रह्या ने मानी रह्या। आपणे कृष्ण पक्ष ने शुक्ल पक्ष आवे ने, हमणां कृष्ण पक्ष चालू थयो ने, वधे चालू थी ने हवे तो चंद्रमा शुं थशे, वृद्धि थशे के क्षय थशे? क्षय थशे। आ सामान्य प्रश्न जे ने तो हवे आ क्षय थतुं पंदर दिवसे पूर्णिमा आवे, पंदर दिवसे अमावास आवे, तो आ पूनम ने अमास बे आवे त्यारे शुं कहेवाय? केटला 30 दिवस, अने 30 दिवस ने शुं कहेवाय? महीनो। पर चंद्रमानी जे परिक्रमा है पृथ्वी ने फरवानी, एने तेज देनार प्रकाश देनार अने पकड़ी राखनार कोई कोई तो गुरुत्वाकर्षण पृथ्वी नु, पर तेज देनार तो सूर्य। तो पृथ्वी ने परिक्रमा करवी हो तो चंद्रमा ने एक वर्ष नी अंदर 354 दिवस लागे, जारे सूर्य ने परिभ्रमण करवो हो तो 365 दिवस लागे। एटले आ जे 9-11 दिवस नो गाळो वधगड़ थतो होय, क्यारेक आपणे खबर है हमणां जेम कीधुं बे तिथि एक भेळी आवी गई, ओम थवी खपे आजे चौथ पण थई गई, वाचम थवी खपे त्रीज पण थई गई चौथ, अने क्यारेक शुं थतुं होय 2-7 आवती होय, 2-8 आवती होय। ई आपणे चंद्रमाना आधारे आपे आली रह्या। तो 3 वर्ष थाय ने એટલે આપણા ગુજરાતી મહિના કહો, ભારતીય મહિના કહો કે આપણી સંસ્કૃતિના મહિના કહો, ત્યારે 12-13 મહિના થવા કહો, તેને બદલે 37 મહિના થાય। પૂર્ણિમા અને અમાસ 37 થાય એટલે વધારાનો મહિનો। તો વધારાનો મહિનો અધિક મહિનો, અને આ અધિક મહિનો એટલા માટે ભગવાને આપણને દીધો કે આ અધિક મહિનાની અંદર 100 વિશેષ કાર્યો કરો। ભગવાને તમને વધારાનો સમય દીધો હોય તો પરમાત્માની સ્તુતિ કરો, પરમાત્માનું નામ લો, નદી તળાવ જે પણ મળ્યા હો પવિત્ર જળ મળ્યા હો તમે સ્નાન કરો, તમારો મેલને બહારના મેલને ધોઈ નાખો પહેલો, પછી અંદરના મેલ માટે સત્સંગ કરો, સારા સારા પુસ્તિકાઓ વાંચો। આવી વાંચો ને હવાના વાંચો ને કે હાજે આપણો શુભારંભ ત્યાં જ કર્યો હતો, ઉપસંહાર કર્યો હતો, ઉપસંહાર કરવો હોય ઉપક્રમ ત્યાં કર્યો હતો આપે। સવારમાં આજની કથા થઈ ગઈ કરી કે હવે કરશો? તો એમાં વાર્તા હું આવે ને, બ્રાહ્મણ હતો ને બ્રાહ્મણી હતી ને પછી વ્રત લેવાનું નક્કી કર્યું ને એને ભગવાને ઘણી પરીક્ષા લીધી ને પછી એને ઘણા દુઃખ પડ્યા, ઘણી તકલીફ થઈ, પછી અધિક વર્ષ આવ્યું તેથી એના વ્રત કર્યા,
પછી નિયાણીઓને દીધું, બ્રાહ્મણોને દીધું, આ બધું કર્યું. આ બધું કરતા 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 ભગવાને શું કર્યું છેલ્લે એના ફળમાં? વળી પાછા સાજનરમાં કરી દીધા, સુખ સંપત્તિ દઈ દીધી. તો હે ભગવાન, આ જેને પણ વ્રત કર્યા એને ફળ્યા, એવા તમને આ કુટડા સમાજ, મથલ સમાજ અને બધા અહીંયા આવેલા બધા ભાઈઓને હે ભગવાન પુરુષોત્તમ મહિનો ફળજો. કથા પૂરી? આ કથા આધારે, કથા આધારે તમે એકલા સાંભળીને આવો સત્સંગ કરીને પુણ્ય કમાવરા, તો એમાં તમે તમારા ઘરવાળાને આમાં કરો, સાથે રાખીને આપણો એમને સમજાવો કે આ કથા ન કે 15 મિનિટ જ આલે રૂ, 15 મિનિટ આવો અમારે પેલા સાંભળીને પછી જતા રહેજો. તમારો ધંધો હોય જે કરતા હોય કરજો. અરે જે ઉંમરના એને ધંધો બહુ હોય, કામ બહુ હોય, નથી આવી શકતા, બાકીના તો આવી શકે કે નહીં? સમજાવવાની જવાબદારી કે નહીં? એ એકલા લાભ ન લો, આ લાભ બધાને ભાઈઓને આપો. તમે આ બહિષ્કાર કરો ભાઈઓનો સારું ન કહેવાય. આવતા જ નથી કઈ. આજે સંકલ્પ લેવાનો હોય, હાથ ઊંચા કરીને નહીં, મોઢેથી બોલીને નહીં, તો મનથી આપણે નક્કી કરીએ કે જે પણ ભગવત કાર્ય આપણા હાથે થાય, તો જેમ રામે પણ સીતા માતા હાજર નહોતા તો સોનાની મૂર્તિ બેસાડીને યજ્ઞ કર્યો હતો, તો બહેનોને પણ ઈચ્છા થાય કે અમારા ઘરવાળા અમારા ભેળા રહે. જ્યારે એ ભગવત કાર્ય કરતા હોય તો તમે એમને સાથ આપો. તમે કોઈ ભગવત કરતા આવતા રહ્યા, એમણે એ જ સાથ આપે રહ્યા. સમય જો આપણી પાસે હોય તો સમયનો સદુપયોગ કરતા શીખીએ. હવે સમયની ચોરી કરતા શીખીએ, ચોરી ઘણી કરી નાખી જગતમાં. આપણે સમયનો દુરુપયોગ ઘણો કરી નાખ્યો. દુરુપયોગ નથી કર્યો, પેટ માટે કર્યો હોય, કુટુંબ માટે કર્યો, પરિવાર માટે કર્યો હોય. હવે થોડોક સંકલ્પ પરમાત્મા પ્રત્યે લેવાનો હોય કે મારા ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણે મારેને જાણવા હે કે આ લક્ષ્મીજીનું સ્વરૂપ ક્યાં હે. 14 રત્નમાંનું 1 રત્ન ત્યાં છે. એ સ્વયંભૂ પોતે અસુરો ન લઈ જાય એટલે વિષ્ણુને પરણ્યા. તો આપણા વિષ્ણુને પરણ્યા આવા લક્ષ્મી એ તો એ છે કોણ? એનું સ્થાન ક્યાં હે? એનું કામ શું હે? એના શ્લોકો મંત્રો દીધા હે તો એની પાછળનો હેતુ શું હે? ચાલો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. બે સાથે રહેશું તો તમારા છોકરા છોકરીઓ તમારી સાથે આપોઆપ જોડાઈ જશે, ખબર ન પડતા થઈ જશે. એટલે તમારે મનોમન સંકલ્પ કરવાનો હોય. હું કોઈને હાથ પગ ઊંચા નથી કરાવતો. તમારે તમારા મનને દ્રઢ કરવાનું હોય કે આવા સત્સંગમાં એક સાથે રહી, અને જેમ પહેલાં વ્યસનનું કહ્યું કે ભાઈ આપણે સાથે રહીને છોડવાના હોય, પોતે સંકલ્પ કરવાનો હોય કે આજે જ્યારે સત્સંગ સભા આવી થઈ રહી ત્યારે હું મારી અંદર જે પણ આવા વ્યસનો હોય એને હું ધીમે 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 સારી વસ્તુ લેતો આવું અને ખરાબ વસ્તુને કાઢતો આવું. મને આદત પડી ગઈ, ટેવ પડી ગઈ, એ ટેવને આદત સારી પાડવાની હે. સારી આદત કાંઈ ખરાબ નહીં, વધારે પડતું અતિ વધારે ખરાબ, પણ લિમિટમાં જો હોય તો બધું સારું, પણ વ્યસન સારું નહીં, એમાં બધી રીતને હાનિ હે. અને આ પુરુષોત્તમ મહિનામાં 254 અને 365 એક વર્ષની અંદર 9 થી 11 દિવસનો ગેપ, 3 વર્ષે જ્યારે ભેળો થાય ત્યારે એક મહિનો વિશેષ મળ્યો હોય, તો એ વિશેષ જે આ મહિનો હમણાં મળ્યો હોય ત્યારે આ સમાજે એવું નક્કી કર્યું, ધર્મ પ્રચાર સમિતિએ નક્કી કર્યું કે આ લોકો જ્યારે સાત સભાઓમાં બોલાવીને આવતા હોય એને બદલે આપણે બધાને મળવા જઈએ, આપણે ભગવાનને તીડીને જઈએ. ખાલી એક જ ગામમાં આવ્યા એવું ન મજો, ખાલી 5 ના ઘરે એવું ન મજો, કોટડાના ગામો ગામ આ આપણી પરમ પવિત્ર મૂર્તિ આપણા બધાને ઘરે કેમ પધરામણી કરે એનું આયોજન કરો. તમે આયોજન કરીને અમને જણાવો, અમે ઘરે ઘરે આવવા તૈયાર રહીએ. બહેનોને સાથે રહેવું પડશે, આપણે સાથે રહીને જશું. મથલ જઈએ, કાદિયા જઈએ, તમે જે ગામમાં બોલાવશો એ ગામમાં આવશું વારાફરતી, અને ત્યાં આપણે આવા સત્સંગોનો માધ્યમ બનાવી અને ભગવાનને હંમેશા આપણા સાથે રાખીએ. પરમાત્મા આપણી અંદર હશે તો કોઈને પણ અવળા વિચાર નહીં આવે, દુર્ગતિ નહીં થાય, સદગતિ મળશે, સદગતિ થશે. સતત આપણે લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન સાથે જોડાયેલા રહીએ. આપણા અંદર જે પણ ભાવના હે, જે પણ પરમાત્માએ સદબુદ્ધિ દીધી હે, એને ઉર્ધ્વગતિ કરીએ. આ ભાઈએ તો મને જવાબ દઈને ખરેખર ધન્યવાદ હે. તમને સંપર્કમાં રહેજો, એમ તમારી અંદર પણ છે
તમે બધા આજ રીતે પરમાત્માને વચ્ચે રાખી અને તમને આ સમજવા માટે ભગવાન સદબુદ્ધિ તો દે છે જ, હમણાં એને વધારે વિસ્તારો અને આચરણમાં લઈએ, ધીમે ધીમે પીવાનો પ્રયત્ન કરીએ, માય પચાવવાનો પ્રયત્ન કરીએ, એક એક સારા વિચારને અંદર ઘુસાડતા આવીએ, એક 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 વિચાર બધું ભેળું નહીં થાય, અને આ કરવા માટે પરમાત્મા આપણને શક્તિ આપે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપીશ. કાલી બોલી ભાષામાં ક્યાંય પણ વધઘટ બોલાઈ ગયું હોય, કોઈને મનદુખ થયું હોય તો મને ક્ષમા કરજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ તત્સત. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે થોડા ટાઈમની અંદર ઘણું બધું અમને સમજ